પાછી જ્યારે જવાની હોય એથી ત્યારે હું ખાસ જણાવવાની નહીં જણાવવાની કોશિશ કરું કે જણાવું જ નહીં કે લોકો, પણ એ ક્યાંથી પણ એમને ખબર પડી જાય એટલે ફોન આવી જાય, મેં અમદાવાદ આવે એટલે મને ફોન કરજે એટલે હું આવી જઈશ લેવા મણિનગર સ્ટેશન પર, એટલે દીપક આવી જ જાય લેવા. આ મને યાદ છે કે અમદાવાદ જતી મને આંડવો ભાવે જ, અને એ લોકોના હાથનો જરા મને વધારે ભાવતો હતો, સોફ્ટ વધારે થતો હતો, એટલે ભાભી હતી ત્યારે પણ, હમણાં નૈના ભાભી પણ, જે દિવસે હું નીકળવાની એ દિવસે આંડવો બનાવે છે, એટલે રાત્રે બી થોડો ખાઉં. વહેલી ટ્રેનમાં નીકળું, લોકશક્તિમાં તો ડબ્બામાં પણ ભરી જ જાઉં, વહેલી ટ્રેન કે મોડી ટ્રેન ડબ્બામાં ભરું, થોડું ટ્રેનમાં ખાઉં, બીજે દિવસે ઘરે આવીને ચા સાથે અને બીજા ઘરના જે મેમ્બરો બધા શેર કરીને ખાઈએ, પણ આંડવો લાવું જ ટ્રેનમાં, એ તો પ્રેક્ટિસ છે. ખૂબ રડવું આવતું ટ્રેનમાં બેઠા પછી, તો એક ધારું રડવું આવે કે મમ્મી મમ્મી ભાભી બધા જ યાદ આવે, ભાઈ દાદા અનુફય હતા, તો અનુફય વિચારીને રડું, પછી કંઈ નહીં. બીજે દિવસે અહીંયા આવું પછી અહીંયાની લાઈફમાં એ થઈને ભૂલી જાઉં પછી, પણ એ દિવસે ટ્રેનમાં નીકળતા ખૂબ રડવું આવે. બાજુમાં પગે લાગવાના હોય પ્રભા કાકીને ત્યાં બાને પગે લાગવા, બધાને આવજો કરવા જેવું, ત્યારે રડવું આવે. લગ્ન કર્યા પછી સાઈ સદનમાં બેન ગેલેરીમાં અમે સગડી મોટી હતી, અમે તેમાં મૂકતા અને વધારે મેમ્બર હતા એટલે મોટી લંગડી મૂકી, એની પર મોટો પિત્તળનો થાળો જે આવે ને લોટ બાંધવાનો કથરોટ કે એ ઊંધો ઢાંકી દઈએ ને એની પર પછી પાછા કોલસા મૂકીએ, નીચે થોડા કોલસા ઉપર વધારે કોલસા, એટલે ઉપર એટલું સરસ જ્યારે આપણે ખોલ્યું તો એકદમ લાલ પિંક કલરનું મસ્ત લેયર થઈ ગયું ઉપર, પહેલાં તલ દેખાતો રાઈ મરચું અને પછી એ ખાવાની બધા ભેગા બહુ મજા આવતી. તેલ ખૂબ રેડીને ખાઈએ, અથાણું કોઈ લઈએ, કોઈ વાર ગોળ કેરીનું અથાણું, કોઈ વાર મેથિયું મસાલો એવું કંઈ લઈએ. ઠંડો આંડો ચા સાથે બહુ સરસ લાગે, ઠંડો આંડો ચા સાથે ખાવો જ જોઈએ બધાએ, આગલે દિવસે બીજે દિવસે કાં તો સવારે બનાવે તે દિવસે બપોરે, વાસી આંડો ચા સાથે બહુ જ સારો લાગે, એ માણવો જ રહ્યો બધાએ, માણવો જ જોઈએ.